દેશના વહીવટને આગળ વધારવાનું હોય છે સૈદ્ધાંતિક સમજ અર્થ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે બંધારણ લેખિત કે અલેખિત હોઈ શકે છે ભારતનું બંધારણ એ સૌથી મોટું લેખિત બંધારણ છે બંધારણની શરૂઆત પ્રિએમ્બલ આમુખથી થાય છે આમુખ એટલે પ્રસ્તાવના આમુખનો કાયદા દ્વારા અમલ કરાવી શકાતો નથી આમુખમાં પ્રજાના મુખ્ય આદર્શો ઉદ્દેશો અને મહાન ભાવનાઓની ભવ્ય જાહેરાત કરવામાં આવી છે આમુખમાં બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને આદર્શોનું દર્શન થતું હોવાથી આમુખનું મહત્વ ખૂબ જ છે આ ઉપરાંત આમુખ દ્વારા બંધારણને લગતી મુશ્કેલીઓનો ઉકેલ શોધવામાં મદદ મળી રહે છે બંધારણના કોઈ મુદ્દા કે શબ્દનો અર્થ અસ્પષ્ટ કે સંદિગ્ધ જણાય ત્યારે તેના અર્થઘટન માટે આમુખની મદદ લેવામાં આવે છે ભારત અને અમેરિકાનું બંધારણ લેખિત છે જ્યારે ઇંગ્લેન્ડનું બંધારણ અલેખિત કે પ્રણાલી છે ભારતના બંધારણ દ્વારા દેશનો વહીવટ ચલાવતા પ્રતિનિધિઓ વડાપ્રધાન રાષ્ટ્રપતિ તેમજ સંસદ સભ્યો વગેરેને મદદ મળે છે સારાંશ ભારતના બંધારણ સભાની રચના મે ઓગણીસો પિસ્તાલીસના ના બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજો દ્વારા મોકલેલા ત્રણ વ્યક્તિના કેબિનેટ દ્વારા કરવામાં આવી તેમજ આઝાદી મળ્યા પછી બંધારણ સભા સ્થાપિત કરવામાં આવી હતી બંધારણ સભામાં વિશિષ્ટ અને વિદ્વાન નેતાઓના સમૂહ દ્વારા તેમની દીર્ઘ દ્રષ્ટિ અને રાજનૈતિક દ્રષ્ટિ સમાવવામાં આવી હતી સૈદ્ધાંતિક સમજ ભારતનું બંધારણ ચાર આધાર સ્તંભ પર ટકેલું છે લોકતંત્ર સમાજવાદ ધર્મ નિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતા બંધારણ નવ ડિસેમ્બર ઓગણીસો થી શરૂ કરવામાં આવ્યું અને તેનો અમલ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી થી કરવામાં આવ્યો હતો બંધારણ સભાના ઘડતરમાં વિવિધ નેતાઓ જેવા કે જવાહરલાલ નહેરુ સરદાર પટેલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્યામા પ્રસાદ મુખર્જી અને સરદાર બલદેવસિંહનો સમાવેશ થાય છે બંધારણ સભામાં અલ્લાદી કૃષ્ણસ્વામી સ્વામી અયર ડોક્ટર બી આર આંબેડકર કનૈયાલાલ મુનશી જેવા બંધારણીય નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ પી સમાવવામાં આવ્યા હતા ઉપરાંત નાયડુ તથા વિજ્યાલક્ષ્મી પંડિતને સમાવવામાં આવ્યા હતા બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણનો ખરડો તૈયાર કરવા ખરડા સમિતિની રચના કરી તેના અધ્યક્ષપદે ડોક્ટર બી આર આંબેડકરની નિમણૂક કરવામાં આવી હતી હવે મિત્રો તમને વિચાર થતો હશે કે ખરડો એટલે શું અને તે ખરડો કાયદો ક્યારે બને છે બજેટ કરવેરા લોન વગેરે જેવી બાબતોને લગતા ખરડાને નાણાકીય ખરડા કહે છે ખરડાને ત્રણ વાંચનમાંથી પસાર થયા બાદ કાયદાનું સ્વરૂપ આપવામાં આવે છે પ્રથમ વાંચનમાં ખરડાના સિદ્ધાંતો અને બીજા વાંચનમાં ખરડા અંગે ઝીણવટથી અને ગંભીરતાથી ચર્ચા કરવામાં આવે છે ત્રીજા વાંચનમાં કલમવાર ચર્ચા કર્યા બાદ બીજા ગૃહમાં ખરડાને મોકલવામાં આવે પણ ત્રણ વાંચનમાંથી પસાર કરવામાં આવે છે અને ત્યારબાદ બંને ગૃહોની સંમતિ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી તેના પર સહી કર્યા બાદ તે ખરડો કાયદો બંધારણ સભાની કામગીરીમાં બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ પસાર થયા આ દરમિયાન એકસો છાસઠ બેઠકો પણ થઈ આમ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે બંધારણને સંમતિ આપવામાં આવી અને ત્યારબાદ અમલમાં મૂકવામાં આવ્યું બંધારણની વિશેષતાઓ સારાંશ બંધારણ એક એવો દસ્તાવેજ છે કે જે આદર્શોને એક સૂત્રમાં બાંધવાનું કામ કરે છે ભારતમાં લોકશાહી શાસન પદ્ધતિ દ્વારા પ્રતિનિધિને ચૂંટીને દેશનો વહીવટ તેમજ સત્તા અનુસાર કાર્ય કરવામાં આવે છે ભારતના બંધારણમાં એવા નિયમો કે જોગવાઈઓ પણ છે જેથી પ્રતિનિધિઓ સત્તાનો દુરુપયોગ કરી શકતા નથી સૈદ્ધાંતિક સમજ ભારતનું બંધારણ તૈયાર કરવામાં બ્રિટન આયર્લેન્ડ ફ્રાન્સ તથા અમેરિકાના બંધારણની વિશિષ્ટતાઓનો પણ સમાવેશ થયો છે બંધારણની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે લોકશાહી શાસન પદ્ધતિ લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટેનું શાસન ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી હોવાથી દર પાંચ વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે પોતાના પ્રતિનિધિને ચૂંટવા દેશનો કોઈ પણ નાગરિક કે જે અઢાર વર્ષથી ઉપરનો હોય તે મત આપી શકે છે તેમજ દેશનો કોઈ પણ નાગરિક એટલે કે ગમે તે ધર્મ જાતિ વર્ગ સ્ત્રી કે પુરુષ ચૂંટણી લડી શકે છે ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે સ્વતંત્રતા એ મહત્વનું પાસું હોવાથી દરેક નાગરિકને વિચાર વાણી અભિવ્યક્તિ અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા છે બિન સાંપ્રદાયિકતા ભારત એક બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ એટલે કે સેક્યુલર અને પ્રજાસત્તાક દેશ છે બિન સાંપ્રદાયિક એટલે એવું રાજ્ય કે જેની સ્થાપના કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના પાયા પર કરવામાં આવી ન હોય તેમજ રાજ્યનું શાસન કોઈ સંપ્રદાયની માન્યતાને આધારે કે સંપ્રદાયના કોઈ પણ બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખીને કરવામાં આવતું ન હોય આપણા બંધારણમાં દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી એટલે કે પોત પોતાના ધર્મ પાળવાની માન્યતા અને તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે જેમાં કોઈ પણ બિનજરૂરી દખલગીરી કરી શકતું નથી પ્રજાસત્તાક ભારત એક પ્રજાસત્તાક અને ગણતંત્ર રાજ્ય હોવાથી રાજ્યની અંતિમ સત્તા ભારતના બધા નાગરિકો પાસે રહેલી છે પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય એટલે કે તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલ હોય ભારતની લોકશાહી શાસન પદ્ધતિ મુજબ દેશની રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ ચોક્કસ વર્ગના હાથમાંથી રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ ધર્મ જાતિ કે સ્ત્રી પુરુષના કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ નાગરિક માટે માન્ય રહે છે સંઘ રાજ્ય ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે જુદા જુદા ઘટક રાજ્યોનો બનેલો સંઘ કે જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના રાજ્યના અને સંયુક્તના વિષયોની યાદી નક્કી થયેલી છે આ માટે બે પ્રકારોની સરકારની રચના કરવામાં આવી છે એક સંઘ સરકાર અને બે રાજ્યની સરકાર દેશના મહત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકારને સોંપવામાં આવે છે સંઘ એટલે કે કેન્દ્ર સરકારના અંગો સારાંશ ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારો અને કાર્યો નક્કી કરવામાં આવ્યા છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા કાયદા સમગ્ર દેશને બંધન કરતા રહે છે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘડેલા કાયદામાં મતભેદ ઉભો થાય તો તેમાં કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાને જ પ્રથમ મહત્વ આપવામાં આવે છે સૈદ્ધાંતિક સમજ કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ હેઠળ ધારાસભા એટલે કે સંસદ કારોબારી અને ન્યાયતંત્ર સંસદના બે ગૃહો લોકસભા અને રાજ્યસભા કારોબારીમાં વડાપ્રધાન અને મંત્રીમંડળ જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત હવે જાણીએ વિગતે ધારાસભા એટલે કે સંસદ ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે ભારતની સંસદ બે ગૃહો લોકસભા અને બનેલી છે એક લોકસભા ચૂંટણી માટે સમગ્ર ભૌગોલિક અને વસ્તીના આધારે જુદા જુદા મત વિભાગોમાં થતા વિભાજનને સંસદીય મત વિસ્તાર કહે છે લોકસભામાં એંગ્લો ઇન્ડિયન જાતિના વધુમાં વધુ બે સભ્યોને રાષ્ટ્રપતિ નિયુક્ત કરી શકે છે ઇન્ડિયન એટલે માતા ભારતીય અને પિતા કે પૂર્વજો અંગ્રેજ હોય તેને ઇન્ડિયન કહે છે સંસદના કામકાજ માટે હાજર સભ્યોની ઓછામાં ઓછી સંખ્યાને કોરમ કહે છે લોકસભા માટે પચાસ સભ્યોની સંખ્યા કોરમ માટે નક્કી કરવામાં આવી છે બે રાજ્યસભા સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે દરેક રાજ્યને વસ્તીના ધોરણે બેઠકો ફાળવવામાં આવે છે તેમજ રાજ્યોની વિધાનસભાઓના સભ્યો રાજ્યસભાના ઉમેદવારને મત આપે છે એટલે કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટણી થાય છે ગુજરાતને ફાળે અગિયાર બેઠકો ફાળવવામાં આવી છે ભારતનો કોઈ પણ નાગરિક એક સાથે બે ગૃહોનો સભ્ય થઈ શકે નહીં એટલે કે જો તે બંને ગૃહોમાં ચૂંટાય તો એક ગૃહમાંથી તેણે રાજીનામું આપવું પડે કારોબારી કેન્દ્ર સરકારનું બીજું અંગ કારોબારી છે જે દેશના કારોબાર ચલાવવાનું કામ કરે છે સંસદ દ્વારા કાયદા ઘડવામાં આવે છે અને કાયદાનો અમલ કારોબારી દ્વારા કરવામાં આવે છે વડાપ્રધાન મંત્રીમંડળ એટલે કે પ્રધાનમંડળ પ્રધાનમંડળ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સંસદીય પ્રણાલીમાં વડાપ્રધાનનો હોદ્દો અગત્યનો ગણાય છે જેવી રીતે રાજ્ય સરકારમાં રાજ્યના મુખ્યમંત્રીનું સ્થાન ચાવીરૂપ છે તેવી જ રીતે કેન્દ્ર સરકારમાં વડાપ્રધાનનું સ્થાન ચાવીરૂપ છે સત્તા અને કાર્યો વડાપ્રધાન સરકારની બધી કામગીરીથી રાષ્ટ્રપતિને અવગત રાખે છે રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનોની નિમણૂક વડાપ્રધાન દ્વારા આપવામાં આવે છે ન્યાયતંત્ર દેશની જવાબદારી લોકોના હિત કલ્યાણ રક્ષણ અને વિકાસની છે તેથી દેશનો વહીવટ યોગ્ય રીતે ચલાવવા માટે ચોક્કસ સિદ્ધાંતો ધ્યેયો અને આદર્શોને આધારે બનાવેલ કાયદાનો અમલ કરવા માટે ન્યાયતંત્ર એક આગવું સ્થાન ધરાવે છે મુખ્ય સર્વોચ્ચ અદાલત દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે અને તેનો આરંભ અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ કરવામાં આવ્યો હતો સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશને મદદરૂપ થવા માટે અન્ય અન્ય ન્યાયાધીશની જોગવાઈ છે કોઈ પણ અદાલતના ચુકાદા સર્વોચ્ચ અદાલત બદલી શકવા સમર્થ છે તેમજ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અન્ય તમામ અદાલતોએ માન્ય રાખવો પડે છે આ પ્રમાણે રાજ્ય સરકાર અને તેના અંગો રાજ્ય કક્ષાએ કાર્યરત છે આપણે તેની સમજૂતી ચાર્ટ દ્વારા લઈએ રાજ્ય સરકાર રાજ્યપાલ રાજ્યપાલ હેઠળ ત્રણ અંગો છે ધારાસભા એટલે કે વિધાનસભા વિધાન પરિષદ કારોબારી અને ન્યાયતંત્ર વડી અદાલત કારોબારી હેઠળ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ આવે મુખ્યમંત્રી અને મંત્રી મંડળ હેઠળ સ્થાનિક પ્રશાસન આવે અને સ્થાનિક પ્રશાસનમાં પંચાયતી રાજ તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકા મૂળભૂત અધિકારો હકો સારાંશ મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે પ્રાપ્ત થતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ મૂળભૂત હકો એ દરેક નાગરિકની અમૂલ્ય પૂંજી અને શક્તિ છે નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ એ લોકશાહીનું જ રક્ષણ છે તેથી સરળ સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત અધિકારો અનિવાર્ય છે સૈદ્ધાંતિક સમજ આપણા બંધારણમાં નાગરિકોના છ મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે એક સમાનતાનો હક બે સ્વતંત્રતાનો હક ત્રણ શોષણ વિરોધી હક ચાર ધાર્મિક સ્વતંત્રતાનો હક પાંચ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છ બંધારણીય ઈલાજોનો હક એક સમાનતાનો હક સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે તેથી ભારતમાં વંશ જાતિ લિંગ જ્ઞાતિ ભાષા કે જન્મ સ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને આ હક મળે છે ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરી છે તેમજ તેનું આચરણ સજાપાત્ર ગુનો બને છે બે સ્વતંત્રતાનો હક ભારતના બંધારણમાં દરેક નાગરિકને નીચે પ્રમાણે સ્વતંત્રતા આપેલી છે વિચાર વાણી અને લેખનની સ્વતંત્રતા ભારતના સમગ્ર વિસ્તારના જમ્મુ કાશ્મીર સિવાય કોઈ પણ ભાગમાં સ્થાયી થવાની સ્વતંત્રતા કોઈ પણ વ્યવસાય ધંધો કે વેપાર કરવાની તેમજ રોજગાર મેળવવાની સ્વતંત્રતા ત્રણ શોષણ વિરોધી હક આ હક દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં થતા શોષણ જેવા કે ગુલામીની પ્રથા ફરજિયાત વેઠ પ્રથા બાળમજૂરી વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચાર ધાર્મિક સ્વતંત્રતાનો હક આ હક દ્વારા દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા તેમજ બધા ધર્મો દેશ માટે સરખા હોવાથી કોઈ પણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતા નથી પાંચ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક લઘુમતી કોમો ભાષાકીય અને ધાર્મિક દ્રષ્ટિએ પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમજ કોઈ પણ ભેદભાવ વગર નાણાકીય સહાય પણ મેળવી શકે છે ભારતના કોઈ પણ નાગરિકને પોતાની ભાષા કે સંસ્કૃતિમાં રક્ષણ કરવાની સ્વતંત્રતા છે છ બંધારણીય ઇલાજોનો હક કોઈ પણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય કે તેનું ઉલ્લંઘન થયું હોય તો કોઈ પણ નાગરિક એ હકના રક્ષણ માટે સર્વોચ્ચ કે વડી અદાલત પાસે દાદ માગી શકે છે ડોક્ટર બાબા સાહેબ મત મુજબ બંધારણીય હક એ આત્મા સમાન છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે તમને આ પ્રકરણમાં અભ્યાસ કરવાની મજા આવી હશે ખરું ને સરસ હવે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો